नमस्कार मित्रों, एचके ड्रीम्स 2005 में हूँ धर्मिष्ठा तमने वेलकम करूँ छूँ। आज आप गार्डनिंग रिलेटेड विडियो है, मारा घरे जे गार्डन रिलेटेड जे प्लांट्स है एनु कई रीते राखू छूँ एना विषय विडियो है। एम तमे जुओ छो मारी पास आ एक हेलमेट है, एमा पण मैं प्लांट वाव्या छे अने ए तमने हूँ आगळ बतावीश के कई कई रीते एमा मुकेला छे। अने आज तमे जोई रह्या छो ए बारी मास एमा फूल आवे छे अने एनो ग्रोथ पण सरस एवो थयो छे अने सरस एवा फूल आवे छे। बे कलर मिक्स राख्या छे जेमा एक व्हाइट छे अने पिंक, आ बन्ने फ्लावर्स एमा सरस एवा आवे छे। अने बीजा जे बीजी डाळी एनी जाते ज थई छे, एमांथी जे एना बीज होय ए पड़ीने बनी छे। आनी नीचे तमे एक कपड़ुं जुओ छो, तो ए जे कपड़ुं मूकेलुं छे ए मैं प्लास्टिक कवरथी कवर करीने मूकेलुं छे, जेथी करीने पाणी ढळे तो जे फर्श छे गंदो पण ना थाय अने ए प्लास्टिक कवर छे एनी ऊपर पाणी रहे अने आजूबाजूनो गंदो ना थाय। तो तमे पण जे तमारो आ रीतनो प्लांट होय तो एने नीचे आ रीतना कपड़ुं मूकवुं होय तो तमे मूकी शको छो। अने एकदम सरळ छे, फक्त तमारे एक जे वेस्टेड कपड़ुं जेवुं होय ए लेवानुं छे ने एनी पाछळ एक प्लास्टिक लगावानुं छे। हूँ नेक्स्ट टाइम ज्यारे बनावीश त्यारे हूँ तमारी साथे शेर करीश, मारे बीजा पण एवा बनावाना छे पण आ मारी पासे बनावेलुं हतुं ए ज तमारी साथे शेर कर्युं छे। ए पछी आ पर्पल हार्ट जुओ छो, अत्यारे जे मंथ चाली रह्यो छे अत्यारे फेब्रुआरी मार्च आ महिनामां मोटा भागे कटिंगथी प्लांट थता होय छे, तो तमे पण आवी रीतना कटिंग लईने तमे प्लांट जे छे ए लगावी शको छो। आ तमे मारा शूजमां जुओ छो, आवा विडियो मैं पहला पण बनावेला छे, जो तमारे जोवा होय तो मारा गार्डनिंग रिलेटेड जे विडियो छे एमां जईने तमे जोई शको छो। आमां मैं पर्पल हार्ट लगावी छे अने आ पर्पल हार्ट छे ए पण तमे कटिंगथी लगावी शको छो। बस आ रीते तमे कटिंगथी लगावशो तो एनो सरस एवो ग्रोथ थाय छे। अने मारी पासे एक सामान्य जो हतो पर्पल हार्ट अने एमांथी मैं घणा बधा पर्पल हार्ट्स बधा प्लांटमां लगाव्या छे अने आ रीतना थोड़ी घणी कटिंग करीने ज हूँ एने लगावी रही छूँ। तो तमे पण आवी रीतना पर्पल हार्ट क्यांकथी मळी जाय तो तमे पण आवी रीते कटिंगथी लगावी शको छो। હવે આ શૂઝ છે એમાં બંનેમાં લગાવી લીધા છે, એ પછી એને વોશ કરીને હું મૂકી દઈશ એટલે તમે જોશો કે કેટલા સરસ થઈ જાય છે, તો એ હું તમને લાસ્ટમાં બતાવું છું। હવે નેક્સ્ટ જે વિડિયો છે એ પણ હું તમને આગળ બતાવું છું કે મેં આમાં પણ આ રીતના પાણી નાખું છું, જે પાણી છે એ છૂટક આ રીતના હાથ વડે જ લઉં છું। આમાં ડાયરેક્ટ નાખીશું તો જે છે એ ભરાઈ જશે અને વ્યવસ્થિત આવશે નહીં। અને નેક્સ્ટ વિડીયો કહ્યું એનો મતલબ એમ નહીં કે હું નેક્સ્ટ વિડીયોમાં એમની વિડીયોમાં કન્ટિન્યુ તમને આગળ બતાવું છું। એ પછી આપણે હાર્પિકની બોટલ હોય છે તો હાર્પિકની બોટલો ફેંકી દેતા હોઈએ છીએ, તો એનો પણ તમે યુઝ કરી શકો છો પ્લાન્ટ તરીકે। આ મારી પાસે એક બોટલ છે જેમાં લિક્વિડ લાવી હતી, તો આ જે ઉપરનો પોર્શન છે એ કટ કરી નાખી અને પછી એમાંથી કરી શકીએ છીએ, જે પકડ ઉપરનો ભાગ પકડી શકીએ છીએ એને કટ નથી કરવાનો। આ રીતના કટિંગ કર્યા પછી નીચે હોલ આપી દીધા છે અને હોલ આપ્યા પછી જે તમે આની અંદર કંઈ પણ મૂકી શકો છો, આ રીતના ઠીકડું હોય તો તમે એ ઠીકડું પણ મૂકી શકો છો। મોટા ભાગે આપણે માટલી તૂટી જાય છે તો એના આવા ટુકડા હોય છે એ હું રાખી મૂકું છું અને જ્યારે આ ડ્રેનેજ એરિયા છે એની ઉપર મૂકી શકીએ, જેથી કરીને પાણી વધારે પડતું બહાર ના નીકળી જાય। અને આ રીતના જે નારિયેળની છાલ આવે છે એ પણ મૂકી શકો છો, નારિયેળની છાલમાંથી જો ખાતર બનાવવું હોય તો એનો પણ તમે વિડીયો મારા ગાર્ડનિંગ એરિયામાં જઈને જોઈ શકો છો। હવે આ રીતના મેં માટી ભરી દીધી છે, માટી ભર્યા પછી એને જે છોડ મારે મૂકવાનું છે એ મૂકી દીધો છે। અને આ રીતના આપણા ઘરમાં ઘણી બધી વસ્તુ હોય છે, આ મારી બેબીનો કંપાસ છે એ તૂટી ગયો છે તો હવે એ કંઈ કામનો નથી, પરંતુ એમાં હું આવા નાના જે છોડ કપ હોય કે પ્લાન્ટ મૂકવા માટેના જે હોય એ હું મૂકી શકું છું, તો જે પાણી આપણે જ્યારે પાણી આપીશું તો જે વધારાનું એક્સ્ટ્રા પાણી હોય એ નીચે નીકળી શકે અને જે ફર્શ છે એ બગડે નહીં। તો આ રીતના તમારે નાસ્તાનો ડબ્બો હોય કે કંપાસ હોય તો એમાં તમે મૂકી શકો છો। આ દરેકે દરેક પ્લાન્ટ તમે જોઈ રહ્યા છો એ બધા મેં જાતે બનાવેલા છે, આ થર્મોકોલમાંથી બનાવેલા છે, જે મારા રેગ્યુલર વ્યુઅર્સ છે એમને તો ખબર જ છે, પરંતુ જે નવા વ્યુઅર્સ છે એમને હું રિક્વેસ્ટ કરીશ કે મારો જે ગાર્ડનિંગ એરિયા છે ગાર્ડનિંગના રિલેટેડ જે વિડીયો છે એમાં જઈને જોઈ શકે તો એમને ખ્યાલ આવશે। આ રીતના મેં થોડા ઘણા પ્લાન્ટ્સ રેડી કર્યા છે। હવે નેક્સ્ટ મિત્રો, હું તમારી સાથે કંઈક વાનગી શેર કરવાની છું જે ઘરે બનાવી છે, તો તમે પણ ઘરમાં મળી રહેતી વસ્તુઓમાંથી સરળતાથી તમે તમારા બાળક માટે એક નાન ખટાઈની બિસ્કિટ રેડી કરી શકો છો। આના માટે મેં 3 ચમચી મેંદો લીધો છે અને દરેકે દરેક વસ્તુ આપણા ઘરમાં મળી રહે છે,
आ रीतना 3 ચમચી મેંદો લીધા પછી 1 ચમચી છે એ ચણાનો લોટ લીધો છે। અને હા, ચમચી તમારે એક જ રાખવાની છે, સ્પૂન બદલવાની નથી। જે ચમચી તમે મેંદો લો છો એ જ ચમચીનો યુઝ કરીને બધી વસ્તુ લેવાની છે। તો એમાં પણ મેં 1 ચમચી જે છે મેંદાની, એ જ ચમચી ચણાનો લોટ લીધો છે। એ પછી બધી વસ્તુ જે છે એ મિક્સ કરવાની છે। એમાં આપણે ચણા મેંદો, ચણાનો લોટ, સોજી, બુરુ અને ખાવાનો સોડા લેવાનો છે। હવે 1/2 ચમચી છે એ હું સોજી નાખીશ। 1/2 ચમચી સોજી લઈ લીધું છે અને 1 ચપટી જે આ ચમચી છે આ ચમચીનો મેં યુઝ કર્યો છે। આવી ચમચીઓ પણ મેં જે કપડાં ધોવાના પાવડર આવે છે એમાં આવે છે, એમાંથી મેં લીધેલી છે। હવે જે બુરુ છે આપણે ખાંડ કહીએ છીએ એને પીસી નાખીએ છીએ એટલે બુરુ થઈ જાય છે। તો મેં બુરુ નથી લાવી, પરંતુ જે ખાંડ છે એને મિક્સરમાં ક્રશ કરી લીધી છે અને 2 ચમચી એ પીસેલી ખાંડ છે એ લીધી છે। તમે જેટલી મીઠી જોઈતી હોય એ પ્રમાણે તમે સુગર જે બુરુ છે એ લઈ શકો છો। એ પછી જે ખાવાનો સોડા છે એ મિક્સ કર્યો છે અને ખાવાનો સોડા મિક્સ કરી આ જે ઘી છે એનાથી લોટ બાંધવાનો છે। એ સિવાય બીજી કોઈ વસ્તુ લેવાની નથી, ફક્ત ઘી વડે આપણે લોટ બાંધવાનો છે। આ ખાવાનો સોડા છે, હવે એ હું 1 ચપટી નાખી દઈશ અને બધું મિક્સ કરી દઈશું। આમાં પાણીનો યુઝ નથી કરવાનો, ક્યાંય પણ પાણી વાપરવાનું નથી આપણે, ફક્ત આ બધી વસ્તુ છે એને મિક્સ કરી અને એમાં ઘી એડ કરવાનું છે। ઘી થોડું ગરમ કરી પછી ઠંડુ થાય પછી લોટ બાંધવાનો છે। ગરમ ઘીનો લોટ નથી બાંધવાનો, નહીં તો ગરમ હાથમાં વ્યવસ્થિત લોટ પણ બાંધાશે નહીં અને ગરમ છે તો બરાબર થશે પણ નહીં, એને હુંફાળું થોડું ઠંડુ થવા દેવાનું છે। હવે ઠંડુ થઈ ગયા પછી આ જે લોટ છે એને આપણે બાંધીશું અને મસળવાનો છે। સરસ એવો મસળાઈ જાય પછી ઓવન, એટલે કે તમારી પાસે ઓટીજી હોય તો ઓટીજીમાં પણ તમે બનાવી શકો છો, અને ઓટીજી ના હોય તો તમે આપણે જે ગેસની સગડી ઉપર બનાવીએ એ રીતે પણ બનાવી શકીએ છીએ। પરંતુ હું તમારી સાથે આજે ઓટીજીમાં કઈ રીતે બનાવું એ શેર કરીશ। લોટ બંધાઈ ગયો છે પછી મેં ઓટીજી પણ છે એને હીટ થવા મૂકી દઈશું અને આ તમે જુઓ છો એની ઉપર બટર પેપર લગાવી દઈશ અને બટર પેપર મૂક્યા પછી એની ઉપર ઓઇલ લગાવવાની છું, જેથી કરીને આ જે નાન ખટાઈની નાની નાની બિસ્કિટ હોય એકબીજા સાથે ચોંટે નહીં અથવા કાગળ ઉપર પણ ચોંટે નહીં એ માટે। હવે લોટ બંધાઈ ગયો છે અને નાની નાની આપણે ગોળી બનાવીશું, જેટલી નાની તમારી બિસ્કિટ બનાવી હોય એ રીતે તમે બનાવી શકો છો। તમારી પાસે કોઈક જેમ કે ડ્રાયફ્રૂટ્સ હોય તો તમે ડ્રાયફ્રૂટ્સનો પણ યુઝ કરી શકો છો। મારી પાસે ડ્રાયફ્રૂટ્સ નથી એટલે મેં એનો યુઝ નથી કર્યો। આ બટર પેપર મૂકી દીધું છે એની ઉપર ઓઇલ પણ લગાવી દીધું છે, ઓઇલ લગાવવાનું ભૂલતા નહીં। ઓઇલ લગાવવાથી શું છે કે બિસ્કિટ જે છે એ ચોંટતી નથી અને જલ્દીથી સરળતાથી ઉખડી જાય છે એ માટે। આ તમે જુઓ છો એક પીસ રેડી થઈ ગયો છે, તમે તમારી સાઇઝ પ્રમાણે બનાવી શકો છો। મેં મારી બાળકોને નાની બિસ્કીટો આપવી છે એટલા માટે મેં નાની સાઇઝ બનાવી છે અને આ રીતે નાનખટાઈની બધી બિસ્કીટો રેડી કરી દીધી છે। અને હવે ઓટીજી છે એને હીટ થવા મૂકીશું। આ ઓટીજી છે એને આપણે ટેમ્પરેચર ઉપર લાવીશું ત્યાં સુધી બીજી બિસ્કીટ પણ રેડી થઈ જશે। હવે હીટ થઈ ગઈ છે, હવે તમે જુઓ છો મારી પાસે આ ઇલાયચી છે, તો જે ઇલાયચીના 1-1 દાણા છે એ હું દરેક બિસ્કીટ ઉપર આ રીતના મૂકી દઈશ। આ નાનખટાઈની બિસ્કીટ છે એની ઉપર આ રીતના મૂકી દઈશું એટલે સરસ એવું બેસી જશે। તમારી પાસે જે વસ્તુ હોય, મગજતરી હોય તો મગજતરી પણ મૂકી શકો છો, બદામ હોય, કાજુ હોય તો એ પણ મૂકી શકો છો, કોઈ પણ ડ્રાયફ્રૂટ હોય તો મૂકી શકો છો, જે તમારી પાસે અવેલેબલ હોય એ। આ પછી તમારે કોઈ ડિઝાઇન આપવી હોય તો તમે આ રીતના ડિઝાઇન આપી શકો છો। મેં આ જે મારી પાસે ફોક છે એનાથી હોલ પાડી દીધા છે અને આ રીતના મેં ડિઝાઇન બનાવી દીધી છે। તમે પણ આવી રીતના કોઈ પણ ડિઝાઇન બનાવી શકો છો। હવે આપણે એને ઓટીજીમાં મૂકી દઈશું। ઓટીજીમાં મૂક્યા પછી પણ તમારે 1-2 વખત ચેક કરવાનું છે અને જોવાનું છે કે કોઈ બાજુ કાચી ના રહી જાય એ માટે, કારણ કે મેઇન વસ્તુ શું છે કે વધારે હીટ થઈ જશે તો થોડી વધારે ગરમ થવાથી એકદમ કાળાશ પડતી થઈ જશે। હું તમને એ પણ બતાવીશ કે કઈ રીતના થઈ જાય છે। આ મારા જે છે બધા બિસ્કિટ નાનખટાઈ રેડી થઈ ગયા છે, હવે મેં એને ઓટીજીમાં મૂકી દીધા છે। ઓટોમેટિક ઓટીજી છે એટલે આપણે એને હવે ટાઈમર સેટ કરી દઈશું અને આમાં તમે જુઓ છો કે મારે થોડો સમય વધારે આપેલો છે,
કારણ 200 ને 150 છે એની વચ્ચે લીધેલો છે. આ રીતના રેડી થઈ ગયો છે અને તમે જુઓ છો બ્રાઉન કલરના થઈ ગયા છે. અને હા, બીજી વસ્તુ એ કે આને તમે હાથ વડે ન પકડતા, કારણ કે ખૂબ હીટ મારે છે અને ગરમ થઈ ગયા હોય એટલે આપણે દાઝી જવાની બીક રહે છે. આ મેં ફોક વડે લીધી છે કારણ કે ખૂબ જ ગરમ થયેલા છે. આ જે છે એ હું કાઢી લઈશ અને હું તમને એક કાઢીને બતાવીશ. આ તમે જુઓ છો પાછળનો ભાગ એ બળી ગયેલો છે કારણ કે એ વધારે હીટ થઈ ગઈ છે. એટલે જેટલું તમે ઓટીજીમાં ફેરવશો એટલું વધારે સારું. આ તમે જુઓ છો એકદમ સરળતાથી તૂટી જાય છે અને સરસ એવી મીઠી બિસ્કિટ થઈ ગઈ છે. હવે એ બાળકોને આપું ત્યાં સુધી મેં બીજી બિસ્કિટ પણ મૂકી દીધી છે અને મારા બાળકોને ખૂબ જ પસંદ આવી છે. તો તમે પણ તમારા બાળકો માટે, તમારા માટે આ નાનખટાઈ છે એનો ટેસ્ટ ચોક્કસથી માણજો. મને કોમેન્ટમાં જણાવજો કે તમે કોઈએ ટ્રાય કરી હોય તો તમને આ બિસ્કિટ કેવી લાગી. અને મિત્રો, ખાસ કરીને તમને કહીશ કે તમારા જેટલા ફ્રેન્ડ્સ છે, જેટલા રિલેટિવ્સ છે, એમની સાથે મારો આ વિડીયો શેર કરો, જેથી કરીને એ લોકો પણ મને એમના અભિપ્રાય આપી શકે. અને લાઈક કરી કોમેન્ટમાં ચોક્કસથી તમારા પણ અભિપ્રાયો મને આપો. તમે મારા કેવા વિડીયો જોવા માગો છો એ પણ મને જણાવશો તો મને ખૂબ જ આનંદ થશે. તો મિત્રો, આશા રાખું ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.